હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ધોરણ 7ના રાશિઓ અને તુલનાઓમાં ટકાવારી રાશિઓની સરખામણી કરવાની રીત સમજીશું. બરાબર છે. જો આપણે ખબર છે કે અહીંયા એક બે છોકરીઓના નામ છે, અનિતા અને રીટા. બરાબર. તો અનિતાને 400માંથી 320 માર્ક્સ મળ્યા છે અને રીટાને 360માંથી 300 માર્ક્સ મળ્યા છે. બરાબર છે. તો અનિતા એવું કે મને 320 છે માર્ક્સ અને રીટા એવું કે મને 300 માર્ક્સ છે. તો આમ જોવા જઈએ તો તમે શું કહેશો, કોણા માર્ક્સ સારા છે? ઓબ્વિયસલી અનિતાના માર્ક્સ સારા છે. બરાબર ને. એટલે અનિતા ખૂબ સારી મહેનત કરે છે, એવું કરે છે, એવું આપણે કહી શકાય છે. પણ જો આને આપણે ટકામાં ગણીએ, બરાબર છે, તો ટકામાં ગણીએ તો આના ટકા કેટલા થાય છે? 80. અને આના ટકા કેટલા થાય છે રીટાના? 83.3. હવે તમે મને એવું કહો કે કોણ સારું મહેનત કરે છે, 320વાળા કે 300વાળા? તો તમે ઓબ્વિયસલી એવું કહેશો કે 300વાળા, કારણ કે એના ટકા વધારે છે. બરાબર છે. તો આ રીતે આપણે ટકા શોધવાનો છે. હવે ટકા કઈ રીતે શોધવાના એ હવે આપણે સમજીશું. ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ હંમેશા કેટલો હોય? 100 હોય. અને તેનો ઉપયોગ પરિણામોની સરખામણી કરવા માટે થાય છે. ચાલો આપણે ટકાને વિસ્તારપૂર્વક સમજીએ. સૌથી પહેલાં આપણે જોઈશું કે ટકાનો અર્થ શું થાય. ટકા આ એક શબ્દ છે, લેટિન શબ્દ છે, જે ટકા શબ્દ પરથી આવ્યો છે, જેને પર્સન્ટમ કહેવાય છે. પર્સન્ટમનો અર્થ થાય છે પ્રતિ 100. ટકા દર્શાવવા માટેનો સંકેત છે આ. બરાબર. જેનો અર્થ પણ 1/7 જેવું થાય છે. 1/7 એનો અર્થ થાય 100માંથી 1, અથવા તો 100મો ભાગ, જેને આપણે ટકાને આ રીતે લખાય કે 1/100, એટલે 0.01%. રીનાએ એક ટેબલ ઉપરના ભાગ બનાવવા માટે જુદા જુદા 100 રંગની ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે. તેને પીળા, લીલા, લાલ, વાદળી રંગની ટાઇલ્સનો અલગ અલગ રૂપે ઉપયોગ કર્યો છે અને તે આ કોષ્ટકમાં તમને બતાવ્યું છે. જો પીળી 14 ટાઇલ્સ છે, એટલે પ્રતિ 14 100 કેટલા થયા? 14, એટલે 14/100, એટલે 14% થાય. આમ 26, તો 26/100, એટલે 26/100. 35, તો 35/100, એટલે 35%. 25, તો 25/100, એટલે 25% થાય. બરાબર છે. તો આ રીતે તમને અહીંયા 100 પ્રયત્ન માટે એક દાખલો આપ્યો છે કે તમે તમારી જાતે થોડોક પ્રયત્ન કરવાનો છે. હવે આપણે જોઈશું, જ્યારે કુલ સરવાળો 100 ન થતો હોય તો ત્યારે કેવી રીતે આપણે ટકા શોધીએ? ઘણી વખત આવું થતું હોય છે કે આપણે સરવાળો જે હોય છે એ 100ના થતો હોય અને આપણે ટકા કાઢવો હોય તો કેવી રીતે કાઢવાય? બરાબર છે. અહીંયા કેટલાક ઉપરનું ઉદાહરણ તમે જુઓ. જો આ તમે ઉપરનું ઉદાહરણ જોશો, બરાબર, બધા જ ઉદાહરણમાં વસ્તુનો 100 સરવાળો થતો હતો. જ્યારે રીના પાસે 100 ટાઇલ્સ હતી, બાળકોની સંખ્યા 100 અને બૂટની સંખ્યા પણ 100 હતી. પણ આવું બની શકે છે કે ક્યારેક ક્યારેક 100 ન થતો હોય તો આપણે કેવી રીતે કરી શકાય? તો ચાલો આપણે એ જોવાનો હવે પ્રયત્ન કરીશું. અહીંયા તમને લાલ મણકા આપ્યા છે 8 અને વાદળી મણકા આપ્યા છે 12. હવે એને આપણે અપૂર્ણાંકમાં કરીએ તો આ બેનો સરવાળો કરો તો કેટલો થાય? 20 થાય ને. તો લાલ 8 20 અંશ અને વાદળી 12 20 અંશ છે. બરાબર. તો આને આપણે છેદ 100 કરીશું. તો 8/20 ને 100 શોધવા માટે આપણે શું કરીશું? તો જો આપણે અહીંયા એક ગણીશું કે 8/100 20 × 100. બરાબર. તો 20 21 20 50 5 6 40, તો 100માંથી 40% થાય. બરાબર. તો આ રીતે આપણે જ્યારે સરવાળો ના થતો હોય તો ત્યારે આપણે શું કરવાનું હોય કે જે પણ સંખ્યા થતી હોય એ સંખ્યાના બંનેને સરવાળો કરવાનો અને એને 100 વડે ગુણવાનું હોય છે. બરાબર. આપણે એક બીજું એક ઉદાહરણ જોઈએ. અનવર એકમ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આશાએ છેદમાં 100 લઈને ગણો કર્યો છે. બરાબર. તો અહીંયા આપણે આ રીતે આપણે દાખલો ગણી શકાય છે. અહીંયા તમને 100 પ્રયત્ન માટે આપે છે. બરાબર. આ તમારે તમારી જાતે પ્રયત્ન કરીને પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક તમને ઉદાહરણ આપ્યું છે કે હવામાં 1 ગ્રામ હવા હોય તો 0.78% નાઇટ્રોજન, 0.21%
ગ્રામ ઓક્સિજન અને 0.01 ગ્રામ અન્ય વાયુ છે. તો આને ટકામાં કરવું હોય તો શું કરે, આ બધાનો સરવાળો કરો તો શું થાય છે ને, એટલે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન ને 1% શું થાય, અન્ય વાયુ થાય. હવે એ જ રીતે શર્ટનો આપ્યું છે, જો 2/3 કોટન છે અને 2/3 પોલિસ્ટર છે, અથવા તો આપણે એને શું કરીશું કે આને 100 વડે ગુણી રાખીશું ને આને પણ 100 વડે ગુણીશું, તો શું મળશે આપણે, 60% કોટન અને 40% પોલિસ્ટર મળશે. તો અહીંયા આપણે ટકાના કેટલાક ઉદાહરણ જોયા, આવતા વિડીયોમાં આપણે જોઈશું અપૂર્ણાંકને ટકામાં કેવી રીતે ફેરવાય, દશાંશનું ટકામાં કેવી રીતે રૂપાંતર કરાય, અને ટકાનું અપૂર્ણાંક અથવા તો દશાંશ રૂપાંતર શું હોય છે એ હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમને ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો. આગળના વિડીયોની રાહ જોતા રહેજો. થેન્ક યુ.